હેલો વિદ્યાર્થી મિત્રો હું વગાશ્યા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આગળ વિચાર વિસ્તાર વિશે માહિતી મેળવી હતી ત્યાર પછીનો આપણા નિબંધ લેખનની અંદર બીજો ટોપિક છે પદ્યાર્થ ગ્રહણ તો સૌથી પહેલાં પદ્યાર્થ ગ્રહણ એટલે શું તો સંધિ છૂટી પાડું તો પદ્યવત્તા અર્થવત્તા ગ્રહણ પદ્ય એટલે તમને મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો ખબર હશે પદ્ય એટલે કાવ્ય અર્થ એટલે જેનો કાવ્યનો અર્થ અને ગ્રહણ એટલે કે કાવ્યમાંથી જે અર્થ સ્પષ્ટ થાય એને ગ્રહણ કરવું બરાબર એવી સામે રીતે આપણે સંધી છૂટી પાડી એના આધારે અર્થ સ્પષ્ટ કરી શકીએ ચલો અહીંયા પદ્યાત ગ્રહણની વ્યાખ્યા આપેલી છે શું કહેજો પધ્યાત ગ્રહણ એટલે આપેલા કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજી તેની નીચે પૂછેલા પ્રશ્નનો ઉત્તરો આપવા પદ્યાત ગ્રહણ એટલે શું કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપવા એટલે કે પધ્યાત ગ્રહણ જે પણ પદ્યાત ગ્રહણ તમને પૂછાયું છે એ ચાર માર્ક્સનું હોય તો ચાર પ્રશ્નો પૂછાય પાંચ માર્ક્સનું હોય તો પાંચ પ્રશ્નો પૂછાયા હોય એટલે કે જે પણ કાવ્ય પૂછ આપ્યું હોય એ કાવ્યના આધારે તમારે કાવ્યનાથી અર્થ સ્પષ્ટ કરવાનો છે જાતે અને એ અર્થ સમજીને નીચે મૂછાયેલા જે પ્રશ્નો છે એ કાવ્યના આધારે જ તમારે એ પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર હવે પદ્યાત ગ્રહણ માટે કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી તો પદ્યને ધ્યાનપૂર્વક વાંચો જો એકવાર વાંચવાથી તેનો અર્થ સ્પષ્ટ ના સમજાય તો તેને વારંવાર વાંચો અને પૂરેપૂરો ભાવ સમજી લો શું કરવાનું છે પહેલાં કાવ્યને વારંવાર વાંચવાનું છે એક વખત ના વચાય તો બીજી વખત વાંચો બીજી વખત ના વચાય તો ત્રીજી વખત વાંચો એનો અર્થ સારી રીતે સમજી લેવાનો છે દરેક પ્રશ્નને સમજી લો અને તેનો કાવ્યમાંથી ઉત્તર લખો તમે જે પ્રશ્નો જે નીચે કાવ્યના આધારે જે પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો પહેલાં સમજવાના છે અને કાવ્યમાંથી તેના ઉત્તર ગોતવાના છે શું કરવાનું છે કાવ્યમાંથી તેના ઉત્તર ગોતવાના છે દરેક પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખો ઉત્તર સરળ ભાષામાં બને એટલો ટૂંકો અને સચોટ હોવો જોઈએ જે પણ પ્રશ્નનો ઉત્તર તમારે લખવાનો છે એ મુદ્દા અસર વ્યવસ્થિત લખવાનો છે સરળ ભાષામાં લખવાનો છે અને બને એટલો ટૂંકો અને સચોટ લખવાનો છે કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછ જે નીચે પૂછાયો છે એનો પ્રશ્નનો જવાબ તમને મળી ગયો તો એ જવાબ જે તમે કાવ્યની પંક્તિમાંથી લખો છો એ કાવ્યની પંક્તિઓ ત્યાં નથી લખવાની પણ એ પંક્તિઓમાંથી તમને શું અર્થ સ્પષ્ટ થયું છે એ તમારે લખવાનું છે કાવ્યોની પંક્તિઓ લખવાની છે નહીં જો કાવ્યોની પંક્તિઓ લખશો તો એ જવાબ તમારો ખોટો ગણાશે એ જવાબ તમારો સાચો ગણાશે નહીં એટલે કાવ્યની પંક્તિમાંથી તમારે અર્થ સ્પષ્ટ કરી તમારી સરળ ભાષામાં ટૂંકો અને સચોટ જવાબ તમારે લખવાનો છે હવે પદ્યના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક પણ તમારે જ આપવાનું છે જેમ કે તમે ચોપડીની અંદર કોઈપણ કાવ્ય ભણો છો તો એ કાવ્યના આધારે તમને પહેલાં ઉપર શીર્ષક આપેલું હોય છે કે ભાઈ આ કાવ્ય છે તેનું શીર્ષક આ છે બરાબર તો કાવ્યના આધારે તમારે શું કરવાનું છે શીર્ષક તમારે જાતે આપવાનું છે લખેલા ઉત્તર એકવાર ફરીથી વાંચી જાઓ એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેને શું કરો સુધારી લો એટલે કે તમે જે જવાબ લખો છો પ્રશ્નનો જવાબ જે કાવ્યના આધારે પૂછાયો છે એ પ્રશ્નનો તમે જવાબ જે લખો છો એ જવાબ તમારે શું કરવાનો છે વાંચી જવાનો છે જેથી એમાં રહેલી ભૂલ આપણે સમજી શકીએ બરાબર હવે પધ્યાત ગ્રહણ લખતી વખતે આટલું બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે હવે તમારે તમારી નોટબુકની અંદર કયો પદ્યાત ગ્રહણ લખવાનું છે તો આપણે એની વાત કરીએ ચલો અહીંયા જે પદ્યાર્થ આપેલું છે અહીંયા જે પદ્ય આપેલું છે એ પદ્ય તમારે શું કરવાનું છે તમારી નોટબુકમાં લખવાનું છે આપણે ભરોસે આપણે હાલીએ હો ભેરૂ મારા આપણે ભરોસે આપણે હાલીએ શું કહે છે કવિતામાં આપણા ભરોસે એટલે કે આપણા વિશ્વાસે એટલે કે પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખીને આપણે ચાલવાનું છે બીજાના ઉપર આત્મવિશ્વાસ રાખવાની બીજાના ઉપર વિશ્વાસ રાખવાનો પણ આપણું જે કાર્ય છે એમાં આપણો પોતાનો આત્મવિશ્વાસ હોવો જોઈએ એક મહેનતના હાથને જાલીએ હો ભેરું મારા આપણે ભરોસે આપણે હાલીએ શું કહે છે કોનો હાથ ઝાલવાનો છે પોતે કરેલી મહેનતનો હાથ ઝાલવાનો છે એટલે કે પોતે કરેલી મહેનત ઉપર વિશ્વાસ કરવાનો છે અને એના પર જ વિશ્વાસ રાખીને આપણે ચાલવાનું છે ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો ખુદાનો ભરોસો નકામો છે ને એ એક તારે ગાય ગાયને કહે તારે ભરોસે રામ શું કહે છે જેણે પોતાના ઉપર આત્મવિશ્વાસ હોતો નથી પોતાના ઉપર જેને વિશ્વાસ હોતો નથી એ બીજાના ઉપર ક્યારેય વિશ્વાસ મૂકી શકતો નથી કે ખુદ ભગવાન ઉપર પણ વિશ્વાસ મૂકી શકતો નથી ખુદા ઉપર વિશ્વાસ મૂકીને પણ એ જે ખુદા ઉપર વિશ્વાસ મૂકવાનો પ્રયત્ન કરે છે એટલે કે ભગવાન ઉપર વિશ્વાસ મૂકવાનો પ્રયત્ન કરે છે તો પણ એ ખોટો સાબિત થાય છે અને એવો જ વ્યક્તિ કયા ગીતો ગાયા કરે છે કે હે ભગવાન તારા ભરોસે જ હું ચાલી રહ્યો છું એ તો ખોટું રે ખોટું પીછાણી રે હો હો ભેરો શું કે છે એ તો ખોટું ખોટું એટલે કે પોતાની જાતને ખોટી ઓળખાવે છે અને ખોટો આડમ કરીને પોતાવાનો પ્રયત્ન કરે છે બળને બાહુમાં ભરી હૈયામાં હામ ભરી સાગર મોજારે ઝુલાવીએ બળને સેમાં ભરવાનું છે બાહુમાં એટલે કે પોતાની તાકાતમાં પોતાના મનમાં જે બળ રહેલું છે એટલે કે આત્મવિશ્વાસ રૂપી રહેલું જે બળ છે જે તાકાત છે એ તાકાતને પોતાના મનમાં ભરી લેવાનો છે અને હૈયામાં હામ ભરી હામ એટલે હિંમત હૈયામાં હૃદયમાં હિંમત ભરીને સાગરના મોજાને પણ ઝુકાવીને આગળ વધવાનો છે આપણા વહાણના સઢને સુકાનને આપણે જ હાથે સાંભળી સંભાળીએ હો ભેરો એટલે શું કહે છે આપણા સંસારરૂપી સાગરનું જે વહાણ છે એ વહાણની સઢ એટલે કે તમે જો હોડીની આગળ જે કાપડ લગાવેલું હોય છે જે પવનની દિશામાં ગતિ કરતું જેના આધારે પવનની દિશામાં વહાણ ગતિ કરી શકે છે એને સઢ કહેવાય સુકાન એટલે કે નેતા એટલે કે આપણા સ આપણા રૂપી સાગરના આપણે ખુદ નેતા બનીએ અને એ નેતા બનીને આપણા વહાણને આગળ વધાવીએ અને આપણા જ હાથે એને સંભાળીએ કોણ રે ડુબારે વળે કોણ રે ઉગારે કોણ લઈ જાય સામે પાર રે એટલે કે કોઈના પર વિશ્વાસ મૂકીને આપણે જ્યારે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખબર નહીં કોઈ આપણો સાથ આપે અને ના પણ આપે કોઈ ખાલી આપણને કેવા ખાતર આપણી જોડે રહેવાનો પ્રયત્ન કરતો હોય ખોટો આડમ કરીને આપણી સાથે રહેવાનો આપણને આપણી સાથે હોવાનો પ્રયત્ન બતાવવાનો પ્રયત્ન કરતું હોય પણ ખરેખર ખરે સમયે આપણી સાથે રહેતું હોતું નથી એટલે કે કોણ આપણને આ સંસારમાંથી બહાર લઈ જાય અને કોણ આ સંસારમાં આપણને ડુબાડી દે એવું કાંઈ નક્કી કહી શકાય નહીં એનો કરવૈયો કોઈ આપણી બહાર નહીં આપણે જ આપણે છઈએ હો ભેરો એટલે શું કહે છે કોઈના પર વિશ્વાસ કરવા જેવી આ દુનિયા છે નહીં આપણે જ આપણને ડૂબાડીએ છીએ અને આપણે જ આપણને શું કરીએ છીએ ઉગારીએ છીએ એટલે આપણે જ આપણે છઈએ શું કહે છે આપણે જ આપણી જાતને શું કરીએ છીએ ડૂબાડીએ છીએ અને આપણે જ આપણી જાતને શું કરી શકીએ છીએ ઉગારી શકીએ છીએ એટલે કે કોઈના ભરોસે જો આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો ક્યારેય આગળ વધી શકતા નથી પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખીને પોતાના ઉપર રહેલી શ્રદ્ધા રાખીને જો આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો જ આપણે આગળ વધી શકીએ છીએ આ તમારો ગ્રહણનો જે કાવ્ય છે એ કાવ્યનો મેં અહીંયા અર્થ સ્પષ્ટ કર્યો હવે એના આધારે જુઓ નીચે કેટલાક પ્રશ્નો મૂકેલા છે ચલો પહેલો પ્રશ્ન શું છે તારે ભરોસે રામ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે પહેલો પ્રશ્ન શું છે તારે ભરોસે રામ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે તો ઉપરની આપેલી જે પંક્તિઓ છે એ પંક્તિઓમાં જ એનો જવાબ રહેલો છે કઈ પંક્તિઓમાં ખુદને ભરોસે જેને હોય નહીં રે તેનો ભરોસો નકામો છો એ એક તારે ગાય ગાયને કહે તારે ભરોસે રામ આ કંવીની પંક્તિની અંદર કાવ્યની પંક્તિની અંદર આપણો જવાબ રહેલો છે પણ આપણે કાવ્ય પંક્તિ લખવાની છે નહીં આપણે એ કાવ્ય પંક્તિમાંથી નીકળતો અર્થ સ્પષ્ટ કરીને અહીંયા લખવાનો છે તો આપણે જવાબમાં શું લખી શકીએ તારા ભરોસે રામ એવું ગાનારને કવિ ખોટો કહે છે કારણ કે જેને પોતાની જાત પર ભરોસો ન હોય તેને ભગવાન પરનો ભરોસો પણ નકામો ઠરે છે એટલે ભગવાન પરનો ભરોસો પણ શું થાય છે નકામો સાબિત થાય છે આ તમારો પહેલાં પ્રશ્નનો જવાબ થયો ચલો બીજો પ્રશ્ન કયા સાગરમાં કેવી રીતે અને કે અને કેવી રીતે શું ઝુકાવવું કવિ ઈચ્છ કવિ ઈચ્છે છે કયા સાગરમાં કેવી રીતે અને શું ઝુકાવવાનું કવિ કહે છે તો શું કહે છે મહેનતરૂપી સાગરમાં અહીંયા કહ્યું છે ને બળને બાહુમાં ભરી હૈયાને હામમાં ભરી સાગર મોજારે ઝુલાવીએ આપણા વહાણના સઢને સુકાણને આપણે જ હાથે સંભાળીએ એટલે શું કહે છે કવિ અહીંયા મહેનતરૂપી સાગરમાં પોતાના બળને અને હિંમતને હૈયામાં ભરીને આગળ વધવાનું છે અને સાગર રૂપી સંસારરૂપી સાગરના મોજાને શું કરવાનું છે ઝૂકાવવાનું છે કવિ કોનો હાથ ચાલવાની વાત કરે છે અહીંયા પ્રશ્ન શું પૂછાયો છે કવિ કોનો હાથ ચાલવાની વાત કરે છે તો કવિ કોનો હાથ ચાલવાની વાત કરે છે કવિ અહીંયા આ પ્રશ્નનો જવાબ ઉપર છે કઈ પંક્તિમાં એક મહેનતના હાથને જાલીએ હો ભેરું મારા આપણે ભરોસે આપણે હાલીએ જરૂરી નથી કે કાવ્ય પંક્તિના જે પણ જે પણ પ્રશ્નો છે એ કાવ્યની પંક્તિઓના આધારે વન બાય વન પ્રશ્નો મુકાયા હશે પ્રશ્નો કદાચ આડાવડા પણ હોય બરાબર એટલે ખાસ કાવ્ય પંક્તિ કઈ કાવ્ય પંક્તિમાં પ્રશ્નોનો જવાબ રહેલો છે એ સમજવાનો પ્રયત્ન કરવો તો કો શું કહે છે અહીંયા કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે તો કવિ મહેનતનો હાથ ચાલવાની વાત કરે છે કેમ કે જે પોતાની મહેનતનો હાથ ઝાલે છે તે જ સંસાર રૂપી સાગરને સફળતાપૂર્વક શું કરી શકે છે પાર કરી શકે છે આવો આપણો આ પ્રશ્નનો જવાબ આવશે ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો વિદ્યાર્થી મિત્રો તમે મને આ કાવ્યના આધારે કયું શીર્ષક આપી શકાય કોણ મને કહેશે કોઈ મને જવાબ આપી શકશે કોઈના મનમાં વિચાર આવે છે કે આ કાવ્યને આપણે શું જવાબ શું શીર્ષક આપી શકીએ સરસ ચલો હું તમને આ કાવ્યને કયું શીર્ષક આપી શકાય એ જણાવું તો આ કાવ્યને આપણે શીર્ષક શું આપી શકીએ આપણે ભરોસે આ કાવ્યને આપણે શું શીર્ષક આપી શકીશું આપણે ભરોસે આ કાવ્ય જે આપેલું છે એ કાવ્યના આધારે કુલ ચાર પ્રશ્નો પૂછાયા છે તો ચાર માર્ક્સનો પદ્યાત ગ્રહણ હોય જો પાંચ પ્રશ્નો પૂછાયા હોય તો પાંચ માર્ક્સનો પદ્યાત ગ્રહણ હોય બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખવું જેટલા પ્રશ્નો એટલા માર્ક્સનો પદ્યાત ગ્રહણ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ પદ્યાત ગ્રહણ તમારે શું કરવાનું છે તમારી નોટબુકની અંદર તમારે લખવાનું છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ પણ તમારે જાતે જ તમારે આ કાવ્યમાંથી સમજીને લખવાના છે વિથ થેન્ક યુ અસ્તુ